बाबानी मधुर मुरली नी अंदर आपने बधाए बाबाए खूब सुंदर वरदान आप्यु छे। बाबाए कह्यु छे प्यूरिटी नी पर्सनालिटी एटले के पवित्रताना व्यक्तित्व अने रॉयल्टी द्वारा बापनी समीप आववा वाला देही अभिमानी भव। जेवी रीते शरीर नी पर्सनालिटी आत्माओने देह भान मां लावे छे, एवी रीते प्यूरिटी नी पर्सनालिटी देही अभिमानी बनावी बापनी समीप लावे छे। प्यूरिटी नी पर्सनालिटी आत्माओने प्यूरिटी नी तरफ आकर्षित करे छे। प्यूरिटी नी रॉयल्टी ए प्यूरिटी नी पर्सनालिटी धर्मराजपुरी नी रॉयल्टी आपवाथी छोड़ावी दे छे। एज रीते रॉयल्टी अनुसार भविष्य रॉयल फेमिली मां पण आवी शकशो। देही अभिमानी बाळको आ पर्सनालिटी द्वारा बापनो साक्षात्कार करावा वाला रूहानी दर्पण बनी जाय छे। तो बाबा कहे छे कि आ ब्राह्मण जीवननो फाउंडेशन એ પવિત્રતા છે। જેટલી આપણી આત્માની અંદર પ્યુરિટી હશે, પવિત્રતા હશે, એ પવિત્રતાનું વ્યક્તિત્વ હશે, એટલા આપણે બાપની સમીપતાનો અનુભવ કરી શકીશું। અને સાથે સાથે ખૂબ સુંદર વાત આજે બાબાએ કહી છે વરદાનની અંદર કે દેહી અભિમાની બનીને આપણે બાબાનો સાક્ષાત્કાર આપણા દ્વારા કરાવી શકીશું। કારણ કે પવિત્રતાનું જે ફાઉન્ડેશન છે, પવિત્રતાનો આધાર છે, એ છે દેહી અભિમાની અવસ્થા। જેવી રીતે દેહભાનમાં આવવાથી આપણે આત્માઓને દેહ તરફ આકર્ષિત કરીએ છીએ, એવી જ રીતે પ્યુરિટીની પર્સનાલિટી એટલે કે દેહી અભિમાની અવસ્થા એ આત્માને બાપ તરફ આકર્ષિત કરે છે। અને સાથે સાથે બાબાએ એક ફાયદો પણ બતાવ્યો છે કે જો આપણે પ્યુરિટીની પર્સનાલિટીનો અનુભવ કરીશું, એનો અભ્યાસ કરીશું, જેટલા દેહી અભિમાની બનીશું એટલા આપણે ધર્મરાજપુરીની સજાઓથી મુક્ત થઈશું। અને બીજું બાબાએ આજે ખાસ કીધું છે કે આપણે રોયલ ફેમિલીમાં પણ આવી શકીશું। એ રોયલ ફેમિલીમાં આવવાનો મુખ્ય આધાર એ છે આપણી પ્યુરિટીની પર્સનાલિટી। તો આજે આખો દિવસ આપણે બધા એ પોતાના ઉપર અટેન્શન આપીશું કે મારે દેહી અભિમાની અવસ્થાના આધારે મારી આત્માની પ્યુરિટીનો વધારો કરવાનો છે। એ પ્યુરિટીને જેટલું વધારીશું એટલું જ આપણે રોયલ ફેમિલીમાં આવીશું અને બાબાની સમીપતાનો અનુભવ કરી શકીશું। ઓમ શાંતિ।